નીચાકોટડામાં ખેડૂતો ઉપર પોલીસે ગુજારેલા દમનના વિરોધમાં ભાવનગર બંધના એલાનને નિષ્ફળતા. મહુવા તાલુકાના નીચાકોટડામાં માઇનિંગના પ્રશ્ને આંદોલન ચલાવતા ખેડૂતો ઉપર ગત સપ્તાહ દરમિયાન પોલીસે ગુજારેલા દમનના વિરોધમાં કલહ મારા યુવા સંગઠને ભાવનગર બંધનું એલાન આપ્યું હતું, જે સંપૂર્ણ નિષ્ફળ રહ્યું હતું. સવારે જીશુના ચોકમાં કલહ મારા યુવા સંગઠનના કાર્યકરો એકઠા થયા હતા, જો કે આ સંખ્યા પણ ઘણી ઓછી હતી. દરમિયાન કલહ મારા સંગઠનના કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે ઘોઘા ગેટ મેઇન બજારમાં ફર્યા હતા. સામાન્ય રીતે હાલ શિયાળાની સિઝનમાં કડકડતી ટાઢના લીધે વેપારીઓ દુકાન મોડી ખોલતા હોય છે, તેમાં બંધના સમર્થકો નીકળતા જે થોડી ઘણી દુકાનો ખુલ્લી હતી તે થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. જેવું ટોળું આગળ વધ્યું એટલે પાછળથી દુકાનો ધડાધડ ખુલ્લી જતી હતી. આમ કલ અમારા યુવા સંગઠને આપેલા ભાવનગર બંધના એલાનને જાકારો મળ્યો હતો. અમે સોમવારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને મહામહેમ રાજ્યપાલને આવેદનપત્ર આપવાનું કીધું હતું. અમે કલેક્ટર સરકારશ્રીને અમારો અવાજ પહોંચે અને સરકારશ્રી બે દિવસમાં અમારી માંગ પૂરી કરે. પહેલી માંગ એવી હતી કે જે 307 જે ગંભીર કલમ લગાડી છે એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે અને તાત્કાલિક રિહા કરવામાં આવે. જામીન નહીં, જામીન તો મળવાના બધા, પણ તમામ કેસો પાછા ખેંચવા આવે એ અમારી પહેલી માંગ હતી. અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે પોલીસ ઉપર આ જે અત્યાચાર કરે તેના પર કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી માંગ હતી, પણ એક પણ માંગ પૂરી કરવા ન થઈ એટલે આ ભાવનગર બંધ એલાન આપવામાં આવ્યું છે. જય ભારત, જય શ્રી